સો મોહિનીનું રૂપ લીધું હતું, એ કેવું રૂપ હતું મને એકવાર બતાવો. શિવજી તમે મોહિત થઈ જશો. ના ના, હું કઈ થતો હોઉં મોહિત? હું ન થાઉં. સારું, ચાલો પછી આપણે એ બધી વાત કરીએ છીએ. એકવાર આપણે બહાર થોડી લટાર મારી આવ્યા. બહાર લટાર મારવા કરીને નીકળ્યા અને ભગવાને માયા કરી. સુંદર મજાની મજાનો બગીચો છે અને એમાં ભગવાને વિશ્વ મોહિનીનું રૂપ લીધું છે. અને શિવજીએ ભગવાનને જોયા અને તરત જ શિવજી એમની પાસે પહોંચી જાય છે. અને એટલું સુંદર રૂપ જોઈ અને શિવજી મોહિત થાય છે. અને જ્યાં ભેટી પડે છે ત્યાં ભગવાન પોતાના અસલ સ્વરૂપમાં આવે છે. હરિ અને હરનું મિલન થયું એ વાતને અહીંયા સમજાવવામાં આવે છે. ભગવાનનું આ આકર્ષણ છે, ભગવાનની આ આ દિવ્ય લીલા છે. શિવજી પણ મોહિત થયા હતા. આજે ફરીથી પુનઃ હરિ અને હર મળ્યા છે. ભગવાને શિવજીનો શિવજીએ ભગવાનના ખૂબ સુંદર ધરાય ધરાયને દર્શન કરી. માએ કહ્યું કે લાવ હવે મારો લાલો છાનો રહી ગયો છે. ભગવાને ભગવાનને લીધા છે માએ અને મા અંદર ગયા. શિવજી ભગવાનના એ દિવ્ય બાળ સ્વરૂપને હૃદયમાં રાખી અને પોતાના રસ્તે પડ્યા છે. કૈલાસ ઉપર જઈને એ જ બાલકૃષ્ણના ધ્યાનમાં મગ્ન બન્યા છે. વાહ પ્રભુ, તમારી કેવી જબર લીલા. તેરસના દિવસે નંદરાયને એમ થયું કે લાવ મારે બધું કર ભરવાનું બાકી છે, તો કંસને મળી આવું. એ મામા થયા છે, એના સમાચાર આપી આવું, પેંડા ખવડાવી આવું. મારા ઘેર લાલો આવ્યો છે અને કર ભરતો આવું. મથુરાથી બધું લાવે સામાન, જે કાંઈ સામાન લાવવાનો હોય તો સામાન લેતો આવું. એમ કરીને નંદરાય તૈયારી કરે છે. વેલા સવારે 14ના દિવસે મથુરા જાય છે અને આ બાજુ કંસને ખબર પડી છે કે મારો કાળ ગોકુળમાં છે. એટલે કંસે સભા ભરી છે. આ સભા ભરી છે અને તમામે તમામ અસુરો એ સભાની અંદર હાજર થયા છે. અસુરોની આ એક ખાસિયત છે કે તેઓ સંગઠિત વધારે હોય છે. ઘણી વખતે દુઃખનું કારણ અસુરો નથી હોતા, ઘણી વખતે દુઃખનું કારણ સજ્જનોની સંગઠિતતા નથી હોતી ને, એના કારણે હોય છે. સજ્જનો સંગઠિત હશે તો આસુરી વૃત્તિઓ આપણું કશું નહીં બગાડી શકે. એને પરાસ્ત કરી શકવા માટે આપણે સક્ષમ હોઈશું. માટે સજ્જનોએ સંગઠિત રહેવાની જરૂર છે. બધા જ હાજર થયા છે. કહે કંસ, મહારાજ આદેશ કરો, અમારે શું કરવું છે, શું કરવું જોઈએ? કંસે કહ્યું કે હમણાં જ સમાચાર મળ્યા છે કે મારો કાળ ગોકુળમાં છે અને એને મારવો હોય તો હવે શું કરવું જોઈએ? એટલે બધાએ અસુરોમાં પૂતના પણ હતી. પૂતનાએ ઊભા થઈને કહ્યું કે ભાઈ તું ચિંતા ન કરીશ, એ કામ મને સોંપી દે. નાના નાના જ બાળકો છે ને, એને જ મારવાના છે ને. મારા સ્તનોમાં હું કાલકૂટ ભરીશ, એક બુંદ પીસે ને રામ રમી જશે, પહોંચી જશે, ચિંતા ન કરીશ, એ કામ હું સંભાળીશ. અને પૂતના તૈયાર થાય છે. 14ના દિવસે સવારમાં વહેલા નંદરાય મથુરામાં પ્રયાણ કરે છે અને આ બાજુ 14ના દિવસે સવારમાં પૂતના ગોકુળમાં પ્રયાણ કરે છે. જે પહેલું ઘર આવ્યું એમાં ગઈ, સુંદર મજાનું રૂપ લીધું છે. અંદર જાય છે, ઘરમાં જોઈ લે, કોઈ નાનું છોકરું હોય, બધા આજુબાજુ હોય તો જલ્દી ઉઠાવી લે, દૂધના બે ટીપા પીવડાવી દે અને છોકરું સુવડાવીને જતી રહે. આમ તેમ વાતો કરતી જાય, ઘરવાળી એના કામમાં લાગે એટલે તરત જ છોકરું ઉચકે, દૂધના બે ટીપા પીવડાવે, મૂકીને પાછી આગળ જાય. એમ કરતા કરતા પોતાનું કામ કરવા માંડી. પણ વારા ફરતી એક ઘરમાં રડવાનું શરૂ થયું,
छोकरो मरी गयो, बीजा घर माथी रडवानो अवाज आव्यो, त्रीजा घर माथी रडवानो अवाज आव्यो, वारा प्रति बधाना घर मा छोकरा मरवा माड्या। भगवान ने चिंता थई के मारी जोड़े रमशे कोण, मारी हारना जन्मेला बधाई ने आ मारी नाखशे तो रमशे कोण। એટલે પુતનાનું આકર્ષણ કર્યું, પુતના લટક મટક કરતી ગોકુળની ગળીમાં ચાલતી હતી ને, ત્યાં કેટલી ગોપીઓ પાણી ભરવા જતી હતી, એ પાણી ભરવા જતી ગોપીઓ અલક મલકની વાતો કરતા કહેતી, અલી નંદના છોરાને જોયો, અરે જોયા પછી તો એને પાસેથી ખસવાનું મન જ થતું નથી, ત્રીજી કહે અરે એને જોયા પછી બીજું કઈ જોવાનું જ ગમતું નથી, ત્રીજી કહે આ તો આપણે વ્રત કર્યા ને એના પ્રતાપે। એ ટોળી આગળ ગઈ, બીજી ટોળી આવી, બીજી ટોળી પણ નંદના છોકરાની વાતો કરે, ત્રીજી ટોળી આવી, ત્રીજી ટોળી પણ છોકરાના નંદના છોકરાની વાતો કરે। કૃષ્ણ પુતના વિચારવા લાગી કે આ નંદ કોણ છે, જેના મોઢે જોઈએ એના મોઢે એના જ નામ, એનું જ સ્મરણ, આ છોકરો કોણ છે, નંદ કોણ છે, એની ડેલી મારે શોધવી પડશે। પુતના થોડી આગળ ગઈ ત્યાં ચોરે કેટલાક વૃદ્ધ ગોપ બેઠા હતા, આ વડીલ ગોપ બેઠા બેઠા વાતો કરે કે આજે આપણા ગોકુળનો તો જોને આનંદ બદલાઈ ગયો છે, અરે આ નંદને ત્યાં છોકરો આવ્યો ને ત્યારથી તો આપણી ગાયો દૂધ વધારે આપવા માંડી છે, આપણને સારો પૈસો મળવા માંડ્યો છે, જાને કોઈ ચમત્કાર થયો છે, આનંદના છોરાએ તો બધાયને ઘેલા કર્યા છે। ફરી પુતનાના મનમાં નંદના છોકરાની વાત સંભળાઈ, પુતના ફરીથી વિચાર કરવા લાગી કે હવે તો નંદની ડેલી શોધવી પડશે, અને પુતના નંદની ડેલી ક્યાં હશે ક્યાં હશે એમ કરવા લાગી અને ચાલતી હતી, પણ કનૈયાએ એવું તો આકર્ષણ કર્યું ને કે પુતના સીધી ખેંચાઈને નંદની ડેલી આવીને ઊભી રહી। દ્વારપાળ હતા એટલે દ્વારપાળે કહ્યું કે માસીબા છો, પુતના વિચાર કરે કે વેશ તો બદલ્યો છે એટલે ખબર ના પડે, પણ હું બોલીશ ને તો ખબર પડી જશે, એટલે પુતનાએ માથું હલાવ્યું, હમ જબલા બબલા લાવ્યા છો, હમ એટલે દ્વારપાળોને એમ કે આજુબાજુના ગામમાંથી કોક ગોપી આવી હશે એટલે એને જવા દીધી। પુતના અંદર ગઈ, ભગવાન પારણામાં સૂતા છે, ભગવાને વિચાર કર્યો કે આંખો ખુલ્લી રાખું કે બંધ કરી દઉં, ભગવાન વિચાર કરે છે જો મારી આંખ ખુલ્લી રાખીશ અને પુતના મારી આંખમાં જોશે તો મારી આંખમાંથી નીકળતા અમી એ પુતનાની આખી દ્રષ્ટિને બદલી નાખશે અને જે કામ કરવા આવી છે એ કામ નહીં, બાજી ચોપટ થઈ જશે। એટલે કનૈયાએ આંખો બંધ કરી દીધી કે બંધ આંખો કરી દો, ભગવાને આંખો બંધ કરી છે। પુતનાએ જોયું કે લાલો સૂતો છે, માં યશોદા હિંચકા નાખી રહી છે, યશોદા માતાને એમ કે આજુબાજુના ગામમાંથી ગોપી રમાડવા આવી હશે ખબર પડી હશે એટલે પુતનાએ કહ્યું કે માં હું લાલાને દોરી નાખું છું, હિંચકો નાખું છું, તમે તમારું કામ કરો, અને માને તો એવું જ જોઈતું હોય કોઈ છોકરાને દોરી ખેંચનારું મળે, કોઈ છોકરાને રમાડનારું મળે, એટલે માને તો એમ જ કે લે થોડી વાર રમાડ ને તો હું મારું કામ કરી લઉં। પુતના હિંચકા નાખે છે, ઝૂલો ઝૂલાવે છે અને આ બાજુ માં યશોદા એમના કામમાં પડ્યા, બરાબર કામમાં મગ્ન થયા એટલે પુતનાએ ધીમે રહીને બધી બાજુ નજર કરી અને લાલાને ઉઠાવ્યો કે અહીંયા નથી, એને પીવડાવું દૂધ, એને બહાર લઈ જવા દે। રમાડતી રમાડતી પાછળથી દૂર નીકળી ગઈ, જ્યાં કોઈ જોવે નહીં એવી જગ્યાએ જઈ અને લાલાને પકડ્યો અને બરાબર સ્તનપાન કરાવવા લાગી। ભગવાને બે હાથે પુતનાના સ્તન પકડ્યા છે અને બરાબર ચૂસવા માંડ્યું, પુતનાને એવી ચૂસવા માંડી એવી ચૂસવા માંડી કે પુતનાના પ્રાણ ચૂસાવા લાગ્યા, પુતના બૂમો પાડવા લાગી, અરે છોડ છોડ છોડ। ભગવાન કહે છે કે હું જલ્દી કોઈને પકડતો નથી અને પકડું છું ને તો પછી છોડતો નથી,
પકડું છું પછી છોડતો નથી ભગવાને એટલી બધી કૂતરાને ચૂસી એના પ્રાણ ચૂસાઈ ગયા અને કૂતરાનું અસલી સ્વરૂપ ધારણ થયું કૂતરા એટલી મોટી વિકરાળ બની અને ધ્રામ લઈને પડી અને જ્યાં પડીને પૂતનાનું શરીર એટલું મોટું હતું કે પડી ત્યારે કેટલા બધા ઝાડવાઈ પડી ગયા એટલે એટલું મોટો અવાજ આવ્યો આ અવાજ આવ્યો એટલે બધા ગોકુળના ગ્વાલ વાલ ગોપીઓ બધી દોડવા લાગી શું થયું શું થયું શું થયું બધા નંદની ડેલી યશોદા માતા ગભરાઈ ગયા લાલો કઈ ગયો લાલો કઈ ગયો પારણામાં લાલો નથી બધા લાલાની શોધખોળ કરવા માંડ્યા જે બાજુથી અવાજ આવ્યો એ બાજુ બધા દોડીને ગયા તો આટલું મોટું શરીર અને એના શરીર ઉપર નાનો સરખો લાલો એ બેઠો બેઠો મસ્તીથી રમે છે બધા ગભરાઈ ગયા કે આહા આટલી મોટી રાક્ષસી આટલી મોટી રાક્ષસી ને આપણો લાલો રાક્ષસીની પાસે છે બધા ગ્વાલ બાલો હતા ને એ નિસરણી લઈ આવ્યા અને પોતાના પેટ ઉપર નિસરણી મૂકી અને એક જરાક સાહસિક હતો એ ધીમે 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 ઉપર ચડ્યો અને લાલાને પોતાના પેટ ઉપરથી નીચે ઉતાર્યો બધા એ લાલાને જોવા માંડ્યા એના ધબકારા માપવા માંડ્યા કે લાલાને કશું થયું નથી ને લાલાને કશું થયું નથી ને બધી ગોપીઓ દોડીને ગૌશાળામાં ગઈ ગોબર લઈ આવી ગૌમૂત્ર લઈ આવી યમુનાનું જળ લઈ આવી બધું લઈ આવીને તાંબા કુલીમાં ભેગું કર્યું કે લાલાને બરાબર નવડાવી દો આ પુતનાએ સ્પર્શ કર્યો છે આ રાક્ષસીનો સ્પર્શ થયો છે આપણા લાલાને કશું થાય નહીં એટલે ગોબર લાવવામાં આવ્યું ગૌમૂત્ર લાવવામાં આવ્યું બધા રોગોની ઔષધિ છે ગૌશાળા બધા રોગોની ઔષધિ છે ગૌશાળા એટલા માટે ગૌશાળામાં જાઓ ગાયના ગોબરથી ઉપલા બનાવો ગાયના ગોબરને ઉપાડો ગાયોની સેવા કરો એનાથી ખૂબ લાભ થશે ખૂબ લાભ થશે સેવા કરજો ગાયોની તાંબા કુંડીમાં બધું ભેગું કર્યું કેસર નાખ્યું અને લાલાને બધી ગોપીઓ સ્નાન કરાવવા માંડી છે યમુના જળમાં કેસર ગોરી સ્નાન કરાવો શાળા યમુના જળમાં કેસર ગોરી સ્નાન કરાવો શાળા હલકે હાથે અંગો છોરી લાળ લડાવો શાળા ઓ
सब गोपियों ये भगवान ने हृदय थी आनंद थी स्नान करायो आ सुंदर मजानो प्रभुनी मानसी सेवानो आ गीत छे એટલે જ્યારે આપણે ગાઈએ ને ત્યારે માનસી સેવા કરતા જઈએ પ્રભુની ઠાકોરજી ને માનસી સેવા પણ બહુ પ્રિય છે આપણા ઘરમાં નાના નાના બાળકો હોય ને ભગવાનનું જ રૂપ કહેવાય એને નવડાવીએ ને ત્યારે ગવાય એટલે ભગવાનને સ્નાન કરાવીએ છીએ એવો આનંદ મળે હા અને બાળકને એમ થાય કે ચાલો મને નાવાની બહુ મજા આવી હે ને चौदस ना दिवसे गोकुळ मा पुतना आवी छे रामायण मा भगवान 14 वर्ष नो वनवास कर्यो ने अहींया 14 ना दिवसे पुतना आवी शुरुआत थई प्रहारो नी एटले परम पूज्य डोंगरे जी महाराज कहे छे के जीवन मा आ 14 ठेकाने पुतना नो वास होय छे पांच कर्मेंद्रिय पांच ज्ञानेंद्रिय मन बुद्धि चित्त ने अहंकार आ चार अंतःकरण आ चार जग्याए पुतना એટલે કે આસુરી વૃત્તિ ને ના બેસવા દેવી હોય ના બેસવા દેવી હોય તો 108 મણકા વાળી માળા ફેરવવી જોઈએ ડોંગરીજી મહારાજ એમ કહેતા 108 મણકા વાળી માળા ફેરવો તો આ બધી જગ્યાએ થી આ આસુરી વૃત્તિ નાશ પામે અને શ્રેષ્ઠ વૃત્તિ જાગૃત થાય माड़ा फेरवो ने तो पाछू माड़ामां मन ही राखवो पड़े एक वक्त एक सेठ जी यात्रा करवा गया ले आपणे यात्रा करवा जाइए तो कोकना माटे कईक ने कईक तो लावीए ने बधाने आपवा माटे नजीकना सगा संबंधी होय घरमां बधा होय सेठ जीए विचार कर्यो के दुकान मां मळती आ ते बधी वस्तुओ तो बधे मळती होय पण यात्रा करवा जाइए तो एवी वस्तु लई जाइए के जेनाथी माणसनो उद्धार थाय हे ने એટલે શેઠજી એ તુલસીની માળાઓ લીધી બધાને એક એક માળા આપીશું ઘરે આવ્યા એટલે એ બધાયને માળાઓ આપી ઘરમાં નોકરો હતા બધાય નોકરોને બોલાવ્યા કે લ્યો તમારા માટે પ્રસાદીની માળા લાવ્યા છે અને બધાય માળા ફેરવજો બધા નોકરોએ કહ્યું કે હા શેઠજી માળા ફેરવીશું પછી શેઠજીએ કહ્યું કે માળા ફેરવીશું એમ નહીં હું પૂછીશ તમને તો કે હા હા અમને ટાઈમ મળશે એમ ફેરવતા જઈશું માળા છ એક મહિના થયા એટલે શેઠજીને થયું કે લાવને જરાક માળાની ખબર તો પૂછું એટલે શેઠજીએ બધા નોકરો અને સાંજે બધા ભેગા થાય ને બધા પોતપોતાના કામનો રિપોર્ટ આપે એટલે બધા ભેગા થયા એટલે શેઠજીએ પૂછ્યું ચાલ છગન તારી માળા ફેરવું છું શેઠજી ટાઈમ મળે એમ મગનને પૂછ્યું છગનને પૂછ્યું આમ બધાને રમણને પૂછ્યું બધાને પૂછવા માંડ્યા છેલ્લો એક ગગન હતો એને પૂછ્યું કલા તારી માળા તો કે શેઠજી મારી માળા લગભગ 15-20 હજાર કિલોમીટર ફરી ગઈ છે એટલે તારી માળાએ આટલો મોટો સ્કોર કેમ નો કર્યો 15-20 હજાર કિલોમીટર એટલે પેલો કે શેઠજી મારું કામ તો ટ્રેક્ટર ચલાવવાનું ટ્રેક્ટર ચલાવું કે માળા ફેરવું તમે માળા ફેરવવા કીધી હતી એટલે ટ્રેક્ટર ના પૈંડે વીટી દીધી છે ફર્યા કરે 15-20 હજાર કિલોમીટર ફેરવી દીધી એટલે આવી માળા નહીં ફેરવવાની પાછી આ ડોંગરેજી મહારાજે કીધું ને કે માળા ફેરવજો એટલે આસુરી વૃત્તિઓથી રક્ષણ થશે તો આવી માળા ના ફેરવતા પાછા ગનાને કહ્યું ને કે મંત્ર રટન કરજો હા તો કે અમારે તો 24 કલાક મંત્ર ચાલુ જ હોય તો મને નવાઈ લાગી કે હે 24 કલાક તક મંત્ર કરો તો તમારે બીજું કઈ કામ નહીં કરવાનું ઘરમાં કે બીજું તમે સૂતા નથી કે શું તો કે ના પેલું મંત્ર વાળું છે ને સર્કિટ સર્કિટ વાગે છે સર્કિટ બોલે પણ તમે શું કરો છો કે 24 કલાક મંત્ર ચાલે એટલે મેં કીધું આ તો નવાઈ કહેવાય
એટલે મશીન બોલે છે પણ આપણે બોલવાનું છે, આપણે પણ એનો લાભ લેવાનો છે. એની સાથે એ છે એટલે સારું છે કે આપણે જાગૃત રહીએ. ક્યારેક ક્યારેક કામ કરતા આપણું મન એ બાજુ જાય, એ સાંભળે એટલે પાછું યાદ આવી જાય, એટલે આપણું અંદરથી રટણ શરૂ થાય. બરાબર છે, પણ અંદરથી થાય એવો પ્રયત્ન કરજો, એ જરૂરી છે. હેને ખૂબ સરસ રીતે ભગવાન ને સ્નાન કરાવી, સ્વચ્છ બનાવી અને ઘરમાં લાવવામાં આવ્યા છે. સમય થોડો વીત્યો, લાલાએ પડખું ફેરવ્યું એટલે નંદરાએ જોયું, ઓ મારો લાલો તો અંગ પરિવર્તન કરવા લાગ્યો. એટલે ખુશ થઈ ગયા, બધાએ ગોપ ગ્વાલોને બોલાવે, મારો લાલાએ અંગ પરિવર્તન કર્યું છે, ચાલો આપણે મહોત્સવ કરીએ. હવે તો પછી બધાએ ઉત્સવ જ, નંદ નંદન આનંદ કરનારો આવી ગયો એટલે આજે આનંદ જ કરવાનો આપણે, આજે આનંદ કરવાનો. નંદરાએ બધાને કેવડાવી દીધું કે આપણે અહીંયા મહોત્સવ કરવાનો છે એટલે બધા આવજો. નંદરાણીને થયું કે આ બધા ગોવાળિયાઓ અને બધી ગોપીઓ આવશે ને તો મારા લાલાને છૂટી નાખશે. એટલે જે ગાડાની અંદર દહીં દૂધ ભરેલા માટલા મૂકેલા હતા ને ગાડાની નીચે પારણું મૂકી દીધું, લાલાને ત્યાં સુવડાવી દીધું, પારણું ત્યાં બાંધી દીધું. આ બાજુ પૂતના મરી છે, ખબર પડી કંસને, ફરીથી બધાને ભેગા કર્યા કે હવે શું કરીએ. ત્યારે કંસનો એક મિત્ર સત્કાશર તૈયાર થયો કે હું જઈશ, મિત્ર ચિંતા ના કરશો. સત્કાશર ગોકુળમાં પ્રવેશ કરે છે અને આ બાજુ નંદરાની તૈયારીઓમાં પડી છે. લાલાને ગાડાની નીચે સુવડાવ્યો છે. સત્કાશરે જોયું કે ગાડાની નીચે પારણું છે, હું ગાડામાં બેસીને ગાડું ઉલારું એટલે આખું પારણું દબાઈ જશે અને છોકરું મરી જશે. અને જેવો સત્કાશુર ગાડામાં બેસે તા તો લાલાએ એવી લાત મારી કે ગાડું આખું ઉલડીને નીચે પડ્યું અને સત્કાશુર મરાયો. સત્કાશુર મરાયો, આટલો મોટો રાક્ષસ નંદરાયને ત્યાં મર્યો છે. બધાએ અવાજ થયો એટલે દોડતા દોડતા આવ્યા. નંદરાણી આવ્યા તો ચારે બાજુ દહીં દૂધ નહીં ધોળાયેલું માખણ અને એમાં લાલો શાંતિથી રમી રહ્યો છે. લાલાને ઉંચકી લીધો. બધાએ જોયું કે અરે આટલો મોટો રાક્ષસ આવ્યો તોય લાલાને કઈ થયું નહીં. લાલાને સાફ કર્યા, બધાને કહ્યું કે ચાલો હવે આજે ઉત્સવ નહીં આવે છે, બધું સાફ કરો. થોડા દિવસ થયા, આ બાજુ ફરી સભા ભરાઈ, ક્યાં તો સત્કાશુર મરાયો, હવે કોણ જાશે, હવે તો મરવા જ જવાનું છે. હવે બધાને ખબર પડી કે જે જાય છે પાછા આવતા નથી. તૃણાવર્ત તૈયાર થયો, તૃણાવર્ત તૈયાર થયો કે હું જઈશ. અને જે દિવસે તૃણાવર્ત આવે છે એ દિવસે માં યશોદા લાલાને ખોળામાં લઈ અને આંગણામાં બેઠા છે. આંગણામાં બેઠા છે ત્યારે ભગવાને જોયું કે તૃણાવર્ત આવી રહ્યો છે, મારી માને ખસેડવી પડશે, મારી માને હાનિ થશે. એટલે તૃણાવર્તને આવતો જોઈ ભગવાને પોતાનું વજન એટલું બધું વધાર્યું કે માને એમ થયું કે લાલો આટલા દિવસમાં આટલો ભારે થઈ ગયો.